મોટાવાછા ઉત્તરાયણ ખાતે વીઆઈપી રોડ પર આવેલ એમ્પોરિસ ગેલેક્સી બિલ્ડિંગમાં સોમવારના રોજ એક બાળક લિફ્ટમાં ફસાયું હતું, જેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. જોકે ફ્લેટના રહીશોએ અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓને લઈને બિલ્ડર દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. લિફ્ટની સાથે જનરેટર પણ નબળી ગુણવત્તાનું અને ગટર લાઇનની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ફાયર બ્રિગેડના વાહનો પણ અંદર આવી શકે તેમ ન હોવાના આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. બિલ્ડર દ્વારા મેન્ટેનન્સના નામે 2% રૂપિયા ઉઘરાવી ગજવે નાખી દીધા હોવાથી લોકોને યોગ્ય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. એમ્પોરિસ ગેલેક્સીમાં રહેતા જીતેન્દ્રભાઈ બલરે અંગે જણાવ્યું હતું કે સોમવારે એક બાળક લિફ્ટમાં ફસાયું હતું અને તે ડરના કારણે હેપતાઈ ગયું છે. અગાઉ એક કાકા લિફ્ટમાં ફસાઈ ગયા હતા ત્યારે લિફ્ટ 5મા માળેથી ધડામ દઈને નીચે પટકાઈ હતી, જેથી તેમને કમરમાં દુખાવો નીકળી આવ્યો છે. મોંઘા દાટ ફ્લેટ વેચ્યા બાદ પણ બિલ્ડર દ્વારા લિફ્ટ, લાઇટ માટે જનરેટર અને પાર્કિંગ જે આપવાના હતા તે હાલ અપાયા નથી. ગટરની પણ યોગ્ય સુવિધા નથી. અંદરની બિલ્ડિંગમાં આગ જેવી દુર્ઘટના થાય તો પણ ફાયરની ગાડી આવી શકે તેમ નથી. તેઓની પાસે મેન્ટેનન્સના નામે 2% રૂપિયા લેવામાં આવ્યા છે. ઉપરાંત 88 ફ્લેટ હોલ્ડરો પાસેથી 1.5થી લઈને 2 લાખ રૂપિયા ઉસેટી લેવામાં આવ્યા છે, પરંતુ ફેસિલિટી અપાઈ નથી. ઉપરથી ધાક ધમકી બિલ્ડર દ્વારા આપવામાં આવી રહી છે. બિલ્ડરોએ લાઇટ બિલ ન ભરતા 88 ફ્લેટની લાઇટ કપાઈ જાય તેવા દિવસો પણ આવી શકે તેમ છે. ઉપરાંત કચરાના ઢગલા પણ ત્યાં જોવા મળી રહ્યા છે. તેઓની સાથે થયેલી છેતરપિંડી અંગે પાલિકા અને રેરામાં પણ તેઓએ ફરિયાદ કરી હતી. આંગે બિલ્ડિંગના રહીશો કહી રહ્યા છે કે તેઓએ જે નાણાં ખર્ચ્યા છે તે પ્રમાણે તેઓને સુવિધા આપવામાં આવે. ગઈકાલે એવું છે કે ભાઈ અમારે બિલ્ડરને અમે 1.5 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ આ બિલ્ડિંગમાં, આ કેમ્પસની અંદર, અને બિલ્ડરને વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ લિફ્ટ ખરાબ છે, તમે આની સ્ટાન્ડર્ડતા તપાસો, આ લિફ્ટ બહુ બગડી જાય છે, વારંવાર બગડી જાય છે, વારંવાર એમાં વરસાદી પાણી પણ પડે છે, અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું બિલ્ડર દ્વારા અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો. બિલ્ડરને હલકી કક્ષાની લિફ્ટ ફિટ કરેલી છે. ગઈકાલે 5મા 7મા માળે છોકરો જતો હતો, 5 અને 6ઠા માળે લિફ્ટ બંધ થઈ ગઈ. એ તો સદનસીબ સારા, કેમકે 12 વાગે બધા બૈરાઓ અને છોકરાઓ કોઈ હાજર ના હોય પેસેજની અંદર, અને લિફ્ટની અંદર જે સિક્યુરિટી હોર્ન મૂકેલો છે તે પણ નહોતો વાગતો. લાઇટ ચાલુ હતી, લાઇટ ગઈ નહોતી કે લાઇટને હિસાબે બંધ થઈ ગઈ એવું નહોતું. લિફ્ટની ટેકનિકલ ખામીને હિસાબે, અને વારંવાર થાય છે આ ટેકનિકલ ખામીને હિસાબે, લિફ્ટ અટકી ગઈ. છોકરો ખૂબ રડ્યો અને સતત 1 કલાક સુધી ફસાઈ રહ્યો, અને પછી 7મા 8મા માળે છોકરાઓ જે રમતા હતા એને કંઈક છોકરો રડવાના અવાજ આવ્યો, એટલે એ લોકો કુતૂહલવંશ નીચે જોવા ગયા કે ભાઈ આ છોકરો ક્યાં રડે છે. તો લિફ્ટમાં 6ઠા માળે આવ્યા ત્યારે લિફ્ટમાં ખબર પડી કે લિફ્ટમાં કોઈ ફસાયેલું છે. પછી એણે એ માળના બૈરાઓને બધાને બોલાવ્યા, ત્યાંથી બધાને જોયું કે લિફ્ટમાં ફસાઈ ગયેલા છે, એટલે હું અહીંયાથી નીકળ્યો એટલે મને એમણે બોલાવ્યો. પછી મેં બહુ કોશિશ કરી લિફ્ટ ખોલવાની પણ મારથી ન ખુલી. પછી મેં વોચમેનને બોલાવ્યો ચાવી લઈને ખોલવાની, પણ ત્યારે પણ ના ખુલી. પછી મેં 100 નંબર પર ફોન કર્યો તો 100 નંબરવાળાએ એવું કીધું કે તમે ફાયર બ્રિગેડને ફોન કરો. ફાયર બ્રિગેડને ફોન કરતાં ઓન ધી સ્પોટ ફાયરવાળા આવી ગયા તરત જ, અને પછી એમણે 1 કલાક પછી, કેમકે અમારી મહેનત હતી એટલે વાર લાગી ગઈ, અમે લિફ્ટ ખોલવાની કોશિશ કરી, 1 કલાક પછી છોકરો હેમખેમ બહાર આવ્યો, પરંતુ એટલો હેપતાઈ ગયેલો છે. આજે અમારે અહીંયા લાવવાની ઈચ્છા હતી છોકરાને, પણ આવી શકે એવી હાલતમાં નથી, એટલો બધો હેપતાઈ ગયેલો છે છોકરો. અમારી માંગ એવી છે કે BUC મુજબ અમને પાર્કિંગ આપવું, અને બ્રોશરમાં જે બતાવેલું છે એમાં ફેરફાર કરવાનો હક છે પણ ઉડાવી નાખવાનો હક નથી. અમને 2 4-વ્હીલ 2 2-વ્હીલના પાર્કિંગ આપવાની વાત થયેલી હતી, પરંતુ કાયદેસર 2 4-વ્હીલ કે 2 2-વ્હીલ આમાં સમાય શકે એવી શક્યતા જ નથી. એમણે કીધું છે કે ભાઈ મેં 12 તમને એક્સ્ટ્રા પણ આપેલા છે, પણ એક્સ્ટ્રા તો કેવી રીતે છે કે મારે ગાડી કાઢવી હોય તો 5મા વાળાને બોલાવવા પડે કે ભાઈ તું તારી ગાડી હટાવ તો હું મારી ગાડી હટાવું. તો અમે જ્યારે એવી વાત કરી તો એણે એવું કીધું કે ભાઈ અમે પંચરત્ન ટાઉનમાં રહીએ છીએ ત્યાં પણ એવી રીતના હાલત છે કે હટાવે. મેં કીધું ભાઈ તમે પંચરત્નમાં રહો એ વર્ષો પહેલાં બનેલો છે ને આ નવો પ્રોજેક્ટ છે, અમે લાખો ખર્ચીને અહીંયા આવેલા છીએ તો આવી રીતના હાલાકી ભોગવવા માટે અહીંયા આવેલા છીએ, અને તમે 2 4-વ્હીલ અને 2 2-વ્હીલનું પાર્કિંગ જે આપેલું છે તો કેવી રીતે આપ્યું છે. કાયદેસર એવું હોવું જોઈએ કે ગમે તે પાર્કિંગ કરીએ ગાડી તો ગાડી પાર્કિંગ કરતી વખતે કે કાઢતી વખતે નીકળી જવી જોઈએ આસાનીથી, પણ એવા કોઈ રોડ રસ્તા નથી અને એને હિસાબે. અને બીજું, એણે ચોખ્ખા શબ્દમાં દસ્તાવેજની અંદર લખેલું છે અમારા દસ્તાવેજમાં કે ઉપરના પાર્કિંગમાં જે ગ્રાઉન્ડ ફ્લોરનું પાર્કિંગ, અંડરગ્રાઉન્ડનું વાત નથી કરતો, ઉપરના પાર્કિંગમાં
ફાયર બ્રિગેડના બંબા ઠેઠ સુધી પહોંચી શકે મદદ માટે એવી અમે ખુલ્લી જગ્યા રાખીએ અને બીયુસી લઈ લીધું. એ પછી એણે પાર્કિંગના પટ્ટા માર્યા. હવે પાર્કિંગના પટ્ટા માર્યા એટલે સ્વાભાવિક છે કે બધા ફ્લેટ હોલ્ડરો ત્યાં પાર્કિંગ કરવાના. હવે પાર્કિંગ કરે એટલે ગાડી બંબા આવી શકે એવી કોઈ જગ્યા નથી. તમે ખુદ અત્યારે નિરીક્ષણ કરીને ફોટોગ્રાફી કરી શકો છો કે ત્યાં બંબો જઈ શકે એવી હાલત નથી. અને પછી જો કોઈ પણ ઘટના બને તો પાછળના બિલ્ડિંગ શું આગળના બિલ્ડિંગમાં અહીંયા પ્લેટફોર્મવાળી જે લેટેસ્ટ બંબો આવેલો છે એ પ્લેટફોર્મવાળી ગાડી અહીંયાથી ટર્ન લઈને આવી શકે એમ નથી. અને આ અમને નિવેદન કાલે જે ફાયર બ્રિગેડના અધિકારીઓ આવેલા એમણે કીધું કે તમે લોકો અરજી કરો મુગલીસરામાં તો અમે ડેમોન્સ્ટ્રેશન માટે કે મોકડ્રિલ માટે આવી શકીએ. કેમકે એમને ચોખ્ખી ના પાડી કે પાછળના બિલ્ડિંગની અંદર જો કોઈ આગ લાગશે તો તક્ષશિલા અગ્નિકાંડ બે થવા જઈ રહ્યો છે. કેમકે આની અંદર અમે કોઈ તમને સગવડ આપી શકશું નહીં. ફાયર બ્રિગેડવાળા કોઈ સગવડ નહીં આપી શકે કેમકે બિલ્ડરે એ ટાઈપના રોડ રસ્તા બનાવ્યા છે. અમને શંકા છે, અમે એમ નથી કહેતા કે આ છે. એટલા માટે અમે એવું પણ અધિકારીઓને કીધું છે કે ભાઈ આની અંદર એક વખત મોકડ્રિલ કરો એટલે તમને બી ખબર પડે. અને જો મોકડ્રિલ કરતાં અગ્નિશામક ફાયર બ્રિગેડ ન આવી શકે તો કાયદેસરના હું તો એમ કહું છું કે બીયુસી આપનારને ઉપર પગલાં લેવા જોઈએ. કેમકે આ વસ્તુ અધિકારીઓના મેળાપણા સિવાય થાય નહીં. તો જો ન જઈ શકે અને બીજું આની અંદર બીયુસી પ્રમાણે વરસાદી પાણીનો કોઈ સગવડ નથી. આપણે બધા એવું વિચારીએ કે પર્યાવરણ બચી રહે એના માટે વરસાદી પાણીનો આપણે રિચાર્જ બોર કરવો જોઈએ. તો એણે 4 બોર આપેલા છે આપને બિલ્ડરે 4 બિલ્ડિંગ માટેના, પણ રિચાર્જ માટેનો એક પણ બોર તમને દેખાશે નહીં આ બિલ્ડિંગમાં. આવી ઘણી ખામીઓ છે. હવે બીજી વસ્તુ તમને કહું કે આ ગાર્ડન 3 ફૂટ ઉપર છે. આ પહેલાં ગ્રાઉન્ડ લેવલ પર હતું, આ 3 ફૂટ ઉપર ગાર્ડન બનાવેલું છે. અમારા મુખ્ય મુદ્દાઓ એવા છે કે ભાઈ આની અંદર બીયુસી પ્રમાણેનું કાર્યવાહી થાય. અમને ફ્લેટ જે માપ સાઇઝ આપેલી છે એમાં અમને શંકા છે. એ માપ સાઇઝ સરકારી ધોરણે માપ સાઇઝ કરીને અમને માપણી કરી આપે સરકાર. અને બીયુસી પ્રમાણે જે કંઈ આમાં કાર્યવાહી થતી હોય કે બીયુસી આપ્યું છે કે એ પ્રમાણેનું અમારું કાયદેસરનું બિલ્ડિંગ બને એ અમારી ઈચ્છા છે. અમારે કોઈ ગેરકાયદેસર વસ્તુ જોતી નથી. અમારે જે કાયદેસર અને તક્ષશિલા અગ્નિકાંડ ન બને તે માટેનું ખાસ ફાયર સેફ્ટીવાળાને રિક્વેસ્ટ કરવાની છે કે આની અંદર એક વખત મોક ડ્રિલ કરી અને એક વખત સંતોષકારક જવાબ આપે કે ભાઈ આમાં ફાયર આવી શકે છે.